મારું કંસારા સૌનિક જ્ઞાતિ ટ્રસ્ટ ભુજ દ્વારા સરસ્વતી સન્માનનું આયોજન કરવામાં આવ્યું હતું. સમાજના તેજસ્વી છાત્રોને દર વર્ષે સન્માનિત કરીને સમાજમાં શિક્ષણનું સ્તર ઊંચું આવે અને વિદ્યાર્થીઓને પ્રોત્સાહન મળે તે આશયથી આ પ્રકારના આયોજન કરવામાં આવે છે, જેમાં આ વર્ષે પણ સમાજના 180 જેટલા વિદ્યાર્થીઓને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા, જેમાં ગુજરાતી તેમજ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ ઉપરાંત શિક્ષણ ક્ષેત્રે વિશેષ સિદ્ધિ મેળવનાર યુવા છાત્રોનું સન્માન કરવામાં આવ્યું હતું. આજે અમારા સમાજનો સરસ્વતી સન્માનનો કાર્યક્રમ છે, જેમાં વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવામાં આવે છે. દર વખતની જેમ આ વખતે સમાજમાંથી 180 વિદ્યાર્થીઓનું સન્માન કરવાનું છે, જેમ અંગ્રેજી માધ્યમના વિદ્યાર્થીઓ અલગ સન્માન કરીએ છીએ, ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ અલગ સન્માન કરીએ છીએ, કોલેજના વિદ્યાર્થીઓનું પણ સન્માન કરવામાં આવે છે. સમાજમાંથી વિવિધ ક્ષેત્રોમાં પણ ઘણા વિદ્યાર્થીઓ પ્રગતિ કરી છે, એનું પણ વિશેષ સન્માન કરવામાં આવે છે. માંડવી તાલુકાના ડોણ ગામે આવેલા જ્યોતેશ્વર મહાદેવ મંદિરનો અનેરો મહિમા છે. સ્વયંભૂ પ્રગટેલા અહીંના શિવલિંગની ભાવિ ભક્તો દ્વારા શ્રાવણ માસ નિમિત્તે આસ્થા સાથે પૂજા કરવામાં આવે છે. આનંદ અખાડા હેઠળ આવેલા આ શિવાલયમાં પાંજરાપોળ અને ગૌશાળા ટ્રસ્ટ પણ ચલાવવામાં આવે છે. ઐતિહાસિક આ મંદિર ગોધરાના જૈન મહાજન દ્વારા બંધાવાયું હોવાનું માનવામાં આવે છે. જે તે વખતે મહાજનની ગાયો ચરિયાણ માટે જતી હતી ત્યારે અહીંના શિવલિંગ પર ચમત્કારિત રીતે ગાયના દૂધથી સ્વયંભૂ અભિષેક થતું હતું, જે વાત ધ્યાને આવતા અહીં શિવાલયનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને કહેવાય છે કે અહીંના શિવલિંગની ઉત્તરોત્તર વૃદ્ધિ થઈ રહી છે. તો શિવાલયના પરિસરમાં આવેલ બિલીપત્રના ઝાડની પણ અનોખી વિશેષતા છે. અહીંના બિલીપત્રના ઝાડમાં એક પણ કાંટો નથી. ત્યારે શ્રાવણ માસ નિમિત્તે જ્યોતેશ્વર મહાદેવ મંદિરે ભક્તો ભક્તિભાવપૂર્વક ભગવાન શિવ શંકરને વિવિધ અભિષેક કરી મનની શાંતિ મેળવી રહ્યા છે. તથા જ્યોતેશ્વર મહાદેવ તથા ડોણ આવી માતા દર્શન કરવા આવ્યા છીએ અને બહુ આનંદથી મજા આવી ગઈ, આનંદ આવી ગયો ને બહુ સગવડ પણ સારી છે. ફક્ત શ્રાવણ મહિને મેં લોટ હતી તો આજે પણ ઓછામાં ઓછા 52,000 માડું આવ્યો હતો સવાર જો, અને કાલ પણ 3,500-4,000 જેટલો કાલ વહો. ને જે જ્યોતેશ્વર મહાદેવ દાદાનું જે શિવલિંગ છે સ્વયંભૂ જમીનમાંથી પ્રાગટ્ય થયેલું છે અને દર વર્ષે ઉત્તર વધતું જાય છે, લંબાઈમાં પણ વધે છે અને ઊંચાઈમાં પણ વધે છે. હાલ અત્યારે બાજુમાં બીજું પણ શિવલિંગ પ્રગટ થયેલું છે, એ પણ વધતું જ રહે છે. અને આ જગ્યામાંથી અમને બધાને પ્રાપ્તિ થઈ છે. આખા માંડવી તાલુકાના ગામડાને બધાને ખબર છે કે આ જગ્યા કેવી છે. તો માંડવીના પૂનમનગરમાં આવેલા સોમનાથ મહાદેવ મંદિરમાં પણ શ્રાવણ માસ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો ઉમટીને મહાદેવની પૂજા અર્ચના કરી રહ્યા છે. થોડા સમય પૂર્વે જ બનેલા નૂતન શિવાલયમાં દર વર્ષે શ્રાવણ માસ નિમિત્તે વિવિધ રીતે ભક્તો દ્વારા અભિષેક, શિવમહિમ્ન સ્ત્રોત્ર તેમજ ભજન કીર્તન કરી ભોળાનાથને રીઝવવામાં આવે છે. તો શ્રાવણ માસમાં મંદિરને અદ્ભુત રીતે શણગારવામાં આવે છે. અહીં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટીને શિવની આરાધના કરી રહ્યા છે. ને હમણાં જે શ્રાવણ મહિનો છે ભક્તોની ભીડ પણ સારી રહે છે, એટલે અમને પણ ઉમંગ થાય છે, એટલે રોજ રોજ નવા નવા શણગાર ભગવાનને બપોર પછી શણગાર કરીએ છીએ, એ પણ જોવા માટે ગામમાંથી પણ પબ્લિક ઘણી આવે છે દર્શન માટે. આ મંદિરમાં વિશિષ્ટ અલગ અલગ રોજ કાંઈક ને કાંઈક અલગ ફૂલોથી શણગાર, ડેડાથી શણગાર, દીવાઓથી અલગ અલગ રીતે શણગાર કરવામાં આવે છે, ત્યારે ઘણા અહીંયા ભક્તજનો ઉમટે છે. અને આ મંદિરનું નિર્માણ અત્યારે ટૂંક જ સમયમાં થયું છે, ત્યારે ગામમાંથી પ્લસ આજુબાજુના સોસાયટીમાંથી પણ ઘણા લોકો ઉમટે છે. ભક્તિભાવથી એ લોકો બહુ આદરથી પ્રાર્થના કરે છે, ભગવાનને નમન કરે છે, એ જોઈને અમને પણ ઘણો આનંદ થાય છે કે આવું નવું વર્ષો વર્ષ રહે એવું અમને ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે બસ આટલું ચાખે એમ. સમાચારના અંતમાં ફરી એકવાર મુખ્ય સમાચાર. કચ્છ જિલ્લા પંચાયતની મળી કારોબારી બેઠક, 79 એનીની ફાઇલોને કારોબારીમાં અપાઈ મંજૂરી, જિલ્લામાં વિવિધ વિકાસ કામો પેટે ફાળવાયા 2.25 કરોડ. સરપટનાકર નજીક જૂથ અથડામણના મામલામાં 11 અટકાયત, તપાસમાં વધુ નામ ખુલતા પોલીસે હાથ ધરી તપાસ. રવિવારે શિવનગરમાં ટોળા દ્વારા તોડફોડ કરાતા અટકાયતનો દોર શરૂ. ગાંધીધામ સંકુલમાં SRC દ્વારા સિંધુ ભવનનું થયું લોકાર્પણ, અનેક સુવિધાથી સજ્જ ભવનનો લોકોને મળશે લાભ, હજુ પણ વિવિધ સુવિધાઓ વિકસાવવાની વ્યક્ત કરાઈ નેમ. ભુજમાં સિંધી સમાજ દ્વારા કેવડા ત્રીજની કરાઈ ઉમંગભેર ઉજવણી, પતિની લાંબી આવરદા માટે મહિલાઓએ રાખ્યું વ્રત, પરંપરાગત ઉજવણીમાં મોટી સંખ્યામાં બહેનો જોડાઈ. માંડવીના ડોણમાં પૂજાય છે સ્વયંભૂ પ્રગટેલું અલૌકિક શિવલિંગ, પ્રતિવર્ષ જ્યોતેશ્વર મહાદેવના લિંગની થઈ રહી છે ઉત્તરોત્તર વૃદ્ધિ. તો માંડવીના સોમનાથ મહાદેવની કરાય છે ભાવભેર આરાધના.
તો આ હતા આજના કચ્છ ઉદય ટીવી સમાચાર. વધુ સમાચારો સાથે ફરી મળીશું. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્કાર.